છેલ્લા 42 વર્ષથી હું તમારી સમક્ષ આવું છું કોંગ્રેસ માટે મત માંગવા માટે, અને હંમેશા જયારે પણ આવ્યો છું ત્યારે તમે નાસીપાસ નથી થયા. હંમેશા કોંગ્રેસને ખૂબે ખૂબે મત આપ્યા છે. પરિણામ કેટલીક વાર જુદું આવે, હાર જીત થાય એ જુદી બાબત છે, પરંતુ તમે એટલા માટે કોંગ્રેસને મત આપો છો કે કોંગ્રેસની વિચારસરણી, કોંગ્રેસની વિચારધારામાં તમે બધા માનો છો. ઉમેદવાર કોઈ પણ હશે, કોઈ પણ ઇલેક્શનમાં આવ્યો હશે ત્યારે તમે બધાએ મદદ કરી છે, અને આજે ખાસ કરીને તમારા કામ થયા હોય નહીં થયા હોય, જરૂર હોય ત્યારે તમારા બધાની વચ્ચે આવ્યા હોઈએ કે નહીં આવ્યા હોય, તેમ છતાં જ્યારે પણ આવ્યા છે ત્યારે તમે જે પ્યાર મોહબ્બત અને સ્નેહ આપ્યો છે એ માટે ખરેખર તમારા બધાનો હૃદયપૂર્વકથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઇલેક્શન ખૂબ જ મહત્વનું ઇલેક્શન, અને કોંગ્રેસનો મેનિફેસ્ટો તમે બધાએ જોયો છે, અને એનું ટાઇટલ જે કંઈક આપવામાં આવ્યું છે, અપ હોગા ન્યાય, અને નીચે એક બાયલાઈન પણ જોઈ હશે, નિભાયેંગે. એનો અર્થ એમ થયો કે ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વ વાળી સરકારમાં 5 વર્ષ સુધી જે કંઈક અન્યાય થયો છે, પછી મારા ખેડૂત મિત્રો હશે, ખેત મજૂર હશે, ગરીબ વ્યક્તિ હશે, વ્યાપારી હશે, વિદ્યાર્થી હશે, બહેનો હશે, આજે તમામ વર્ગ દુઃખી છે. કોઈ પણ વર્ગ એવો નથી કે જેને આજે સંતોષ છે, અને એટલે જ કોંગ્રેસે એના મેનિફેસ્ટોમાં, એના ચૂંટણી ઢંઢેરામાં ન્યાયની વાત કરી, અને ન્યાય એટલે માત્ર કોઈ એક વર્ગને નહીં, એમાં જે ખાસ કરીને 72,000 રૂપિયાની જે કંઈક વાત કરવામાં આવી છે, પ્રતિ વર્ષ 20% જે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે, જેની આવક 12,000 રૂપિયા પણ નથી, ત્યારે કઈ રીતે 12,000 રૂપિયા સુધી પહોંચી શકે? કોઈકની 2,000 હશે તો એને 10,000 મળશે, કોઈકની 4,000 હશે તો એને 8,000 મળશે, કોઈની 8,000 હશે તો એને 4,000 રૂપિયા મળશે. ત્યારે એક ન્યાયની વાત કરી છે, અને એની પાછળનો આશય જે કંઈક છે કે જે ગરીબ માણસ છે કમસે કમ એને 2 વખતની રોટી તો મળી શકે. અત્યાર સુધીની સરકારોએ પેટમાં અનાજ નથી, પેટમાં ખોરાક નથી, અને વાત મોટી મોટી કરી છે. ત્યારે 72,000 રૂપિયાની જયારે વાત કરી ત્યારે એમના પેટમાં તેલ રહ્યા, એમને મરચા લાગ્યા. અરે ભાઈ, તમને શું કામ તકલીફ થવી જોઈએ? તમે 15 લાખનો વાયદો તો કર્યો હતો, પરંતુ 15 લાખમાંથી 1 પણ રૂપિયો તો નાખતો નથી, કોઈના ખાતામાં જમા થયો નથી. પણ એમને એમ લાગ્યું કે કોંગ્રેસ જયારે વચન આપે છે ત્યારે વચનને પાળે, એ વચનનો અમલ કરે છે. 2008 અને 2009માં 72,000 કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફ કર્યા, એ કોઈ નાની સુની વાત નથી ડોક્ટર મનમોહન સિંહના નેતૃત્વમાં, અને સોનિયાજી ત્યારે યુકેની ચેરપર્સન કરીને બતાવ્યું. 3 રાજ્યોમાં જે કઈ ખેડૂતોના દેવાઓની વાત હતી, રાહુલજીએ વચન આપ્યું, 1 અઠવાડિયામાં વચન નિભાવ્યું, અને ત્યારે ગઈકાલે હું વાત કરું તો મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ કે છે કે હજુ અમલ નથી થયો. અરે ભાઈ, તે તો કઈ હું કર્યું નથી, અને જેને કર્યું છે તેને તમારે ક્રેડિટ પણ નથી આપ્યું. ત્યારે કોંગ્રેસે જયારે જયારે પણ વાયદા કર્યા છે, પછી એ બેંકોનું રાષ્ટ્રીયકરણ હશે, દેશ ભક્તાનો કાર્યક્રમ હશે, ગરીબોને રોજી રોટી આપવાનો સવાલ હશે, ખેડૂતોને ન્યાય આપવાનો સવાલ હશે, હંમેશા એ પાડીને બતાવ્યું. અને આ મિત્રો એમ માને છે કે કોંગ્રેસે આ 65-70 વર્ષમાં કશું જ કર્યું નથી, સત્તા તમારા હાથમાં છે, તમારે ચલાવવાનું છે, અને ચોકીદાર બનીને બેઠા. સાના ચોકીદાર? ચોકીદાર માત્ર જે અમીરો છે, આમાંથી કોઈ પણ વ્યક્તિ એવી છે જે સામાન્ય માણસ હશે, ખેડૂત હશે, કે જેના ઘેરે ચોકીદાર છે? કોઈ ચોકીદાર નથી રાખતા.
જે ઉદ્યોગપતિઓ છે જેની પાસે ખૂબ જ પૈસા છે એ ચોકીદાર રાખે છે, તમારે એની ચોકીદારી કરવી હોય તો અમને જરા પણ વાંધો નથી. જ્યારે પણ ઘોડે સવારી કરવી હોય તો તત્ત ઉપર બેસતા તો પેલા શેકવું જોઈએ. તત્ત ઉપર તો બેસતા આવડતું નથી, તત્ત પે ચડના આતા નહીં ઓર ઘોડે સવારી કરની. મેરે મુલ્ક મેં કુછ એસે ભી ચોકીદાર હૈ જો સબ કે સબ ચોર બન કે બેઠે હુએ હૈ. મેરે મુલ્ક મેં કુછ એસે ચોર સાતીર હૈ જો સબ કે સબ ચોકીદાર બન કે બેઠે હુએ હૈ. યાર આવા ચોકીદારોથી જાગૃત રહેવાની જરૂરિયાત છે. અમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે 72,000 રૂપિયા આવવાના ક્યાંથી, એટલે કે 3,04,04,00 રૂપિયા ક્યાંથી લાવશો? કોંગ્રેસમાં હિંમત છે, કોંગ્રેસમાં એ કોઠાસૂઝ છે, કોંગ્રેસમાં એ બુદ્ધિ છે. કોંગ્રેસના આગેવાનો એ જાણે છે કે જ્યારે વચન આપે છે ત્યારે એ વચનને પાળી બતાવે, એ વચનનો અમલ કરે છે. અને ભૂતકાળ એ વાતની સાક્ષી પૂરે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે જે 5,00,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને જે માફ કરી દીધા છે ને એ પાછા અમે વસૂલ કરીશું અને અમારા જે ગરીબ માણસો છે એને પૈસા આપીશું અમારા કિસાનો. અને વસૂલ કેમ કેમ કરવા એ અમને આવડે છે. અને તમારા જે આ બધા ખર્ચા છે ને, વિદેશ જાઓ છો ક્યારે ખર્ચા કરે છો? દરેક પેટ્રોલ પંપ પર જો તું કરે, અહીંયાથી 10 કિલોમીટર પણ જાઓ છો તો ભાઈ શ્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી નો ફોટો મળશે તમને જોવા. આપણી આ બહેનો અહીંયા બેઠી છે, ઉજ્જવલા યોજનાનો એમનો કાર્યક્રમ પેટ્રોલ પંપ ઉપર વર્ષોથી ત્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એક જ સિદ્ધિ, બેન નો ફોટો, પેલો ખાલી સિલિન્ડર અને સાથે સાથે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ નો ફોટો. એટલે હવે તો ઇલેક્શન છે તેમ છતાં એમનો ફોટો ખસેડી દીધો, પણ હજુ પણ પેટ્રોલ પંપ ઉપર એ છે બેન અને સિલિન્ડર. અરે બહેનોને પૂછા તો ખરા, કારણ કે પહેલું એક સિલિન્ડર કનેક્શન તો મફતમાં આપ્યું, પણ ત્યાર પછી શું થયું, એ સિલિન્ડર નો ભાવ મહિને 1,000 રૂપિયા. એ ગરીબ માણસ ક્યાંથી લાવવા? ફરી પાછા ચૂલા પર જતી રહી બહેનો. આ બહેનોને પૂછું છું કે અત્યારે કનેક્શન તમે વાપરો છો ખરા? અને કેમ દેખે અમારી આ સિદ્ધિ, ઉજ્જવલા યોજના, ઉજ્જવલા યોજના, ઉજ્જવલા યોજના, એકનો એક ફોટો, એક ને એક બહેનનો ફોટો ભાઈ શ્રી નરેન્દ્રભાઈ સાથે ને પેલો ખાલી સિલિન્ડર, એના સિવાય બીજું કશું છે નથી. ત્યારે તમે આ જે પબ્લિસિટીમાં જે પબ્લિસિટીની જે એજન્સી છે અને એમાં પણ તમે બધા જાણો છો કઈ રીતે કટકી થતી હોતી હોય, ત્યારે એ પૈસા અમે બચાવીશું અને અમારા ખેડૂતો, ખેત મજૂરો અને ગરીબ માણસોને અમે. તમે વાત કરી બેટી બચાવો બેટી પઢાઓ, અને એના માટેનું જે કઈ બજેટ હતું એમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે જો 100 રૂપિયા ખર્ચ થાય તો એમાંથી 60 રૂપિયા તો માત્ર નરેન્દ્રભાઈ નો ફોટો બતાવવા માટે, માત્ર 40 રૂપિયા બહેનો પાછળ ખર્ચાય. અને આંકડા જોશો તો તમને ખ્યાલ આવશે કે મધ્યપ્રદેશ એમની સરકાર હતી બરાત કાંડમાં સૌથી પ્રથમ નંબરે મધ્યપ્રદેશ. ગુજરાતમાં શું હાલત છે? બહેનોની શું હાલત છે? બહેનો તદ્દન દુઃખી છે. આગળ આવા તો અનેક દાખલાઓ આપી શકાય એમ છે, જેને તકલકી યોજના કહી શકાય ને, દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી, એમને મોટી મોટી વાતો કરવાની જ આદત હોતી હોય છે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ. મંગોલિયા તમને ખ્યાલ છે ખરો કે ક્યાં આવ્યું છે? ક્યાં ગયા તો 6,000 કરોડ રૂપિયા. આપણા ઠેકાણા નથી, આપણા ગરીબ માણસો જે કે અહીંયા છે, ખેડૂતો છે, એના સર પર એના માથા ઉપર દેવાશે. અને તમે 6,000 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરીને આવી ગયા, ઓફર કરી ત્યાં આગળ
આફ્રિકા ગયા, કે 60,000 કરોડ રૂપિયાની દાળ અમે ખરીદ્યું તમારા ત્યાંથી, તો આપણા ખેડૂતો બિચારા જે કુંવર પકવે છે એનું શું, એને ભાવ કેટલા મળે? પરંતુ એટલા માટે કે ત્યાં જો દાળ ખરીદાય અને એક ઉદ્યોગપતિ જે એક્સપોર્ટ કરે દાળને, તો 60,000 કરોડ માંથી એને કેટલા રૂપિયા મળશે? પણ એ કોના ભોગે? આપણા કિસાનો ને આપણા ખેડૂતો ના ભોગે. તમને મંગોલિયા યાદ આવે છે, તમને આફ્રિકા યાદ આવે છે, એવા એવા દેશો કે જે દાણી કરીને આવ્યા પૈસાની, ત્યારે આપણો ગરીબ માણસ અહીંયા દેખાતો નથી. આપણા કિસાનો જે કઈ છે આત્મહત્યા કરે છે એમને દેખાતું નથી. ગુજરાતના ખેડૂતો દુખી છે, પોષણક્ષમ ભાવો મળતા નથી. એ બિચારો જે ખર્ચ કરે છે એ ખર્ચ પણ એને મળતો નથી. બેંકના દીવાઓ એના માથા ઉપર ચડી ગયા છે. અને ગુજરાતનું દેવું 2002 માં જે 40,000 થી 45,000 કરોડ રૂપિયા હતું, આજે 3,00,000 કરોડ રૂપિયાનું દેવું. એમાં મોટા ભાગની કટકી થતી હોતી હોય છે, એમને એમાં જ રસ. આપણા ભરૂચભાઈ પુલ બનાવે છે, 3 થી 4 વાર એની ડિઝાઇન ચેન્જ કરી, અને એનો ખર્ચો વધતો જાય. આ ઇલેક્શન પહેલા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ 3 વખત ભરૂચ આવ્યા. એક વખત તો આપણું સરદાર જે કઈ બ્રિજ છે, કેટલી મહેનત કરીને કોંગ્રેસે ડોક્ટર મનમોહનસિંહજી પ્રણવ મુખર્જીએ બનાવડાવ્યો, 90 થી 95% કામ પૂરું થઈ ગયું. હું એ કામનું નિરીક્ષણ કરતો રેગ્યુલરલી, અને અહીં આવ્યા ત્યારે જાહેરાત કરી કે અમે આ પુલ બનાવી દીધો. નીતિન ગડકરી પણ મેં પાર્લામેન્ટમાં પૂછ્યું કે તમે બહુ સાચી વાત કરો છો, 99% તમે સાચા છો, માત્ર 1% અમે સાચા છીએ. તૈયાર ભાણે જરૂર જમવું છે. પારકાના જે છોકરા છે પોતાના નામ ઉપર ચડાવવાની અમને આદત છે. આગલા ઘરના જે કઈ છોકરા છે, કેટલાક જેને લાંબી ઉંમરે લગ્ન નહીં થાય, તમે બધા જાણો છો ને, લગ્ન થાય ત્યારે જે કઈ બહેન આવે આગલા ઘરના છોકરા તો હોય, તે પેલો મૂછ પર તાપ ચડાવે કે આ બધા મારા. કોંગ્રેસે જે કઈ કામ કર્યા છે બધા એના નામે ચલાવે છે, જુદી જુદી યોજનાઓને એ કરીને. રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરે, પેલા ભારતીય જનતા પાર્ટી ઓલ ઇન્ડિયાના પ્રમુખ, એમણે પરમ દિવસે વાત કરી ગાંધીનગરમાં કે આતંકવાદીઓ સાથે આ કોંગ્રેસ ઈલું ઈલું કરે છે. તમે શું બીલું બીલું કરો છો? મારે એમને પૂછવું છે, આતંકવાદની સામે લડાઈ લડતા તમે એક પણ તમારો વ્યક્તિ શહીદ થયો છે અથવા બલિદાન આપ્યા છે ખરા? અરે કોંગ્રેસે એમના નેતાઓને શહીદ થયા છે, કોંગ્રેસ નેતાઓએ કુરબાની આપી છે, અને આતંકવાદની સામે લડતા લડતા એમની હત્યા કરવામાં આવી છે. ઇન્દિરા ગાંધી હશે, સરદાર પિયનસિંહ હશે કે રાજીવ ગાંધી હશે, તમારામાં તાકાત છે કરી? તમે તો આતંકવાદીઓને કંડહાર સુધી આ દેશનો વિદેશ મંત્રી સાથે જઈને મૂકીને આવે અને પૈસા પણ સાથે આપીને આવે. અને એ જ મસૂદ અઝહર અને હાફિઝ સઈદ પાર્લામેન્ટ ઉપર હુમલા કરાવે તો કોણ આતંકવાદ સામે લડે છે? કોંગ્રેસ પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી? કેટલા આતંકવાદી હુમલા છે મુંબઈમાં? જે કઈક આતંકવાદી હુમલો થયો, અમારા મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું, અમારા હોમ મિનિસ્ટરે રાજીનામું આપી દીધું, તમારામાંનો એક પણ છે? આપણા 44 જવાનો શહીદ થયા, જુવાન જોધ યુવાઓ ઘેરે જયારે લાશ આવે છે ત્યારે એમની વિધવાઓ એમની માતાઓનું જે કઈ રુદન હોય છે આપણાથી જોઈ નથી શકાતું. એમને જે સેફટી પૂરી પાડવી હોય પૂરી નથી પડાતી. આતંકવાદીઓ આવીને એમને હુમલા કરે અને માત્ર ઇલેક્શન જીતવા માટે અને આ બિચારા જવાનો જે કઈક છે આપણા સરહદ ઉપર જાય છે, આજે એમના નામનો ઉપયોગ થાય છે, તમને શરમ પણ નથી આવતો? આ જવાનો જે કઈક છે આપણા એ તો સરહદ ઉપર લડાઈ લડવા માટે છે, કોઈ તમારું ઇલેક્શન લડવા માટે નથી. એમના નામનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એના કરતા વધારે શરમની વાત બીજી કોઈ હોય નહીં શકે.
કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પણ પાકિસ્તાનની આઈએસઆઈ ને બોલાવી નથી ઇન્ડિયામાં નિરીક્ષણ કરવા માટે. આવી નબળી સરકાર આપણે ક્યારેય જોઈ નથી કે જે પાકિસ્તાન વાળાઓને બોલાવીને પઠાણકોટમાં આઈએસઆઈ ને એમ કે તમે નિરીક્ષણ કરો, અમે સાચી વાત કરીએ છીએ. તો આપણે સર્ટિફિકેટ આઈએસઆઈ પાસેથી લેવાનું છે, પાકિસ્તાન પાસેથી લેવાનું છે, કે આપણે જવાનો પાસેથી લેવાનું છે, આપણી આર્મી પાસેથી લેવાનું છે? કેટલા હુમલાઓ થયા? પુરીમાં હુમલો થયો, પઠાણકોટમાં થયો, નગરાતામાં થયો, અને એમ કે છે કે અમે ખૂબ જ મજબૂત સરકાર છે. મજબૂત સરકાર તો કોંગ્રેસની હતી અને ઇન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી સરકાર હતી કે જેણે બાંગ્લાદેશને આઝાદી અપાવી અને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા. તમારામાં તાકાત છે ખરી? પાકિસ્તાનની કોઈ વિસાદ નથી આપણી સામે. આંખ ઊંચા કરીને પણ વાત કરી અને અમને બદનામ કરો છો. જ્યારે પણ ઇલેક્શન આવે ને ટ્વિટર આવે કે ગુજરાતમાં અહેમદ પટેલ મુખ્યમંત્રી બનશે અને પાછળથી ખબર પડે કે આ તો ખોટું ટ્વિટર એમણે જ કરાવડાવ્યું. તો હવે હમણાં ઇમરાન ખાન જે કહે છે કે જો મોદીના નેતૃત્વ વાળી સરકાર આવશે તો વાટાઘાટમાં અમને આસાની રહેશે. તો તમે ઈલું ઈલું કરો છો કે અમે ઈલું ઈલું કરો? ઈલું ઈલું તો તમે કરો છો પાકિસ્તાન સાથે અને બદનામ કોંગ્રેસ પાર્ટીને કરો છો. માત્ર રાષ્ટ્રવાદ અને કોમવાદ ઉપર ઇલેક્શન જીતી નહીં શકાય. કદાચ એકાદ વાર તમે કેટલાક લોકોને મૂર્ખ બનાવી શકો, કેટલીક વાર બધા સમયે કેટલાક લોકોને મૂર્ખ બનાવી શકો, પરંતુ બધી વખતે ઓલ ધી ટાઈમ યુ કાન્ટ ફૂલ ઓલ ધી પીપલ. લોકો તમને ઓળખી ગયા છે કે તમે નાટક કંપની છો, તમે કટકરા કરો છો, તમે ગિમિક્સ કરો છો. ઇલેક્શન આવે છે ત્યારે તમારી નબળાઈઓને છુપાવવા માટે, તમારી નિષ્ફળતાઓને છુપાવવા માટે. ખેડૂતો માટે કશું નથી કર્યું, યુવાનો માટે કશું નથી કર્યું. આજે કેટલાય કરોડ યુવાનો બેરોજગાર છે. કોંગ્રેસે તો લગભગ 14% લોકોને ગરીબ, 14 કરોડ લોકોને ગરીબી રેખાની ઉપર ઉઠાવ્યા હતા અને એ યુપીએના શાસનમાં થયું હતું. આજે પણ લોકો તારીફ કરે છે. અમે તો ઓર પણ લોકોને બેરોજગાર બનાવ્યું, યુવાનોને, ખેડૂતોને, મહિલાઓને. નોટબંધી કરી, બિચારી બહેનો જે કઈ થોડા ઘણા પૈસા સાચવીને રાખતા હતા એ બહેનો પાસે જ પણ પૈસા તમે કરાવીને લઈ ગયા. અને નોટબંધી એ મોટામાં મોટું સ્કેમ છે, કૌભાંડ છે. તમે જોતા હશો વોટ્સએપ ઉપર એ જે સ્ટિંગ આવે છે, સ્ટિંગ ખરેખર જેન્યુઇન અને સાચું સ્ટિંગ છે. અમે પણ એ વ્યક્તિને ખોળીએ છીએ. કોઈકે કીધું કે કોઈ મહેશ માંડવિયા કરીને છે કે જે નોટો જે કંઈક છે ત્યાં આગળ એનો રૂમ જુઓ તમે, કેટલા કેટલી નોટોથી ભરેલો છે. ગમલામાં જાય છે, પાછો આવે છે, રૂમમાં જાય છે, 100 માંથી 40 રૂપિયા રાખી લે છે, 60 રૂપિયા પાછા આપે છે. તો એ વ્યક્તિ કોણ છે જે પણ શોધી આપશે એને અમારી પાર્ટી તરફથી 1 લાખ રૂપિયાનું ઇનામ આપણે આપશે. મોટામાં મોટું કૌભાંડ છે. આજે ભારતીય જનતા પાર્ટીને પૈસાની જરૂર નથી. એટલે આટલા વર્ષમાં અમે અમારી જિલ્લાની ઓફિસો નથી બનાવી શક્યા. તમે તમારો આટલો મોટો મહેલ ત્યાં બનાવી દીધો દિલ્હીમાં અને દરેક રાજ્યમાં એમની ઓફિસો બનાવી દીધી, જિલ્લામાં પણ ઓફિસો બનાવી દીધી અને કહે છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે. આ પૈસા ક્યાંથી આવે છે? ઇલેક્શનમાં આટલા બધા પૈસા ખર્ચો છો, તમારા જે કંઈક હવાઈ જહાજ, હેલિકોપ્ટર, એમાં પેટ્રોલની જરૂર નથી, એ પાણીથી ચાલે છે કે હવાથી ચાલે છે? તમારી મિટિંગો થાય છે આટલી બધી મોટી, તમારી એજન્સીઓ છે, ઇવેન્ટ મેનેજમેન્ટ કરો છો, ટાઈફા કરો છો 5 વર્ષ સુધી, એ ક્યાંથી આવે છે? અને એટલે જ કોંગ્રેસે એના મેનિફેસ્ટોમાં અબ ન્યાય હોગા એની વાત કરી. હવે ન્યાય થશે. જેમને જેમને પણ અન્યાય થયો છે, જેમને જેમને પણ હેરાન કરવામાં આવ્યા છે, ખોટી રીતે રેટ કરે છે. આ ઈડી, સીબીઆઈ, આઈબી ત્યારે એમના બાપાની જાગીરો એ રીતેનો ઉપયોગ કરે છે. અધિકારીઓ સવારે એક એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીના ઘેરે જઈને સલામ મારે છે. એ અધિકારીઓને હું કહેવા માંગુ છું, અમારી સરકાર આવશે ત્યારે કોઈ પણ અધિકાર હશે, અધિકારી હશે, જેણે જેણે પણ ખોટા કામ કર્યા છે એની સામે પગલા લેવામાં આવશે. કનિમોડીને ત્યાં ગઈકાલે તામિલનાડુમાં રેડ કરી, મને ધમકી આપતા હતા રાજ્યસભા વખતે.
अरे तेरी हंसी की तैसी जो करना है करते। આવા લોકો જે ધરવા વાળા અમે નથી, એટલે વર્ષોથી જે પ્રમાણિક માણસ અમારો ચીફ એકાઉન્ટન્ટ એને ત્યાં રેડ કરી અને ઉપાડીને લઈ ગયા અને એને ઘેરે પહોંચી ગયો, જયારે જવાબદાર માણસ ભાષણ કરે કે ત્યાંથી હું ચૂપચાપ નીકળી ગયો રૂમાલ મોરા પર મૂકીને, અરે અમે એવા નથી કે જે ચૂપચાપ નીકળી ગયા, ચૂપચાપ તો તમે છુપાઈને પડતા હતા વડોદરામાં ઇમરજન્સી દોરાન, ઇમરજન્સી ના વખતે દાઢી લગાવીને માટે તરબલ પહેરીને, તમારા જો અમે ડરપોક નથી, તમારી જે પણ એજન્સી હોય જેને જે હુકમ આપો હુકમ આપી દો, અમે એવા લોકો થી ધરનારા માણસો, અને હવે જયારે જયારે પણ અમારા લોકોને હેરાન કરવામાં આવશે ત્યારે તેમને ત્યાં જઈને ઉભારી, જે પણ અધિકારીઓ છે સંધી લે ઇલેક્શનમાં તો જો ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાનો પ્રયત્ન કરશે તો એ સાખી નહીં લઈએ, અને 2019 નું જે કઈક ઇલેક્શન છે એ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનો પરાજય થશે, અને અત્યારે જે છાતી ફુલાવીને ભરે છે ને જેમના નામની આગળ વડાપ્રધાન ભારતના સૌથી લોકપ્રિય દુનિયામાં જેમનું નામ છે તો બધા જાણે છે ત્યાં કઈ રીતે દિવસોમાં એમની મજાક ઉડાવે, જયારે પરિણામ આવશે ત્યારે એમના નામની પાછળ નરેન્દ્રકુમાર દામોદર દાસ મોદી વડાપ્રધાન નહીં હોય પરંતુ માજી વડાપ્રધાન, અને અહીંયાથી પણ આપણા ઉમેદવાર જીતીને જવાના છે, જવાના છે અને જવાના છે, અને તમારા સાથે હું પણ 26 વર્ષે જયારે પહેલું ઇલેક્શન લડ્યો હતો નવો નિશાળ્યો હતો તમારા બધાનો પ્રેમ મળ્યો, અને છેલ્લા લગભગ 42 વર્ષથી મારાથી જે કઈ શક્ય છે બન્યું છે તે કરવા માટેનો પ્રયત્ન કર્યો, આમના ભાઈના પણ ખભા ખૂબ જ મજબૂત છે, જેટલો પણ ભાર મૂકશો જે ભારે ઉભા છે રાત્રે 2 વાગે બોલાવું છું આવીને તમારી સાથે ઉભા રહેશે, અરે યુવાન છે એમનામાં શક્તિ છે શા માટે એમને તક નહીં આપવી જોઈએ, વર્ષો સુધી તમારા કામ આવશે, અને એ જ વિનંતી આજે તમને બધાને કરવા માટે અહીંયા ઉપસ્થિત છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ, તમે બધા જાણો છો ઉદ્યોગો તો આવ્યા, રાજીવ ગાંધી જયારે 1989 માં આવ્યા હતા એક સાથે 3 પ્રોજેક્ટ નું ઉદઘાટન કર્યું, એમાં વાગરામાં કંટાળમાં પણ કર્યું, સીએડએફસી નું પણ કર્યું, પેટ્રોકેલ્સ નું પણ કર્યું, નાયલોન 6 પ્રોજેક્ટ, એની પાછળનો જે કઈક આશય હતો કે લોકોને રોજગારી, અને હંમેશા આપણા જે કઈ ખેડૂતો છે ખાસ કરીને આજે પ્રભાસીભાઈ ને યાદ કર્યા સિવાય રહી ન શકતો નથી, હંમેશા ઋષિભાઈ ની આગળ આવીને અમારી સામે આવીને વાત કરતા કે આ વિસ્તારના લોકો દેવાદાર બની ગયા, કઈક કરો, ઉદ્યોગો તો આવ્યા, આપણને એમ હતું કે અહીંયાના લોકોને એનાથી લાભ મળશે, પણ તો ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી છે વધારેમાં વધારે જો કોઈકને ફાયદો થયો હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને થયો, અને કઈ રીતે થયો છે આપણે સારી રીતે જાણીએ છીએ, એની સામે આપણે આંદોલન કરવું પડશે, રોજગારી મળે સ્થાનિક યુવાનોને, એમને રોજી રોટી મળે એ માટેના પ્રયત્નો કરવા પડશે, આપણે રોરો ફેરી શરૂ કરીને ગયા ભરૂચ અને દહીંથી વચ્ચે, એટલે 1 મહિનો પણ નહીં ચાલી, જે બહારની કંપની હતી કમાઈને ચાલી ગઈ, અને તે વખતે ખાસ કરીને રોરો ફેરીનું ઉદઘાટન થાય એટલા માટે ઇલેક્શન હિમાચલની સાથે નહીં કર્યું, ગુજરાતના ઇલેક્શનને ડીલિંક કર્યું, કારણ કે આપણે ઉદઘાટન કરવું હતું, કઈ કેટલી યોજનાઓ એનાઉન્સ કરીને ગયા છે, ત્યારે માત્ર લોકોને એમણે ગુમરાહ કરવા છે એ સિવાય બીજી એક વાત, ગુજરાત આજે દેવાદાર છે, રાષ્ટ્ર આજે દેવાદાર છે, રાષ્ટ્રીય સુરક્ષાના ઠેકાણા નથી, જયારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ અહીંયાથી વડાપ્રધાન બનીને ત્યાં આવ્યા ગુજરાત મોડલના નામ ઉપર કંપની આજે હવે મોડલ ક્યાં ગયું, એ મોડલ માત્ર ઉદ્યોગપતિઓ માટેનું મોડલ બની ગયું, આપણા કિસાનો માટેનું મોડલ નથી, આદિવાસી દલિત ભાઈઓ માટેનું મોડલ નથી, માત્ર ઉદ્યોગપતિઓ માટેનું મોડલ મળી ગયું, ત્યારે મને મીડિયા વાળાએ જ આપું છું કે તમારે શું કહેવું છે, ભાઈ મેં તો દાવો કરે છે
કે અહેમદ પટેલ મારા મિત્ર છે, પરંતુ એ વન સાઈડેડ લવ છે, એક તરફી, નોટ બોથ ધી સાઈડ. મારે ત્યાં તો એક વાર આવીને જમી ગયા, મને યાદ નથી કોઈ વાર મને ચા પીવા માટે પણ બોલાવ્યો હોય. મેં કીધું લાલકૃષ્ણ અડવાણી ને જમાડતા ને તો મને કઈ રીતે જમાડવાના. લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીજી એની જે કઈક આજે હાલત છે આપણે સારી રીતે જાણીએ છીએ. તદ્દન દુઃખી છે જે પોતાના ગુરુઓને શિષ્ય બનીને ટોકો આપી શકે તો આ તમારી ને મારી શું વિશાલ છે. મને કહો તો ખરા, નોટબંધી, જીએસટી, આજે વેપારીઓ પણ ખૂબ જ દુઃખી છે. ત્યારે મેં એક વાત કરી હતી મીડિયા વાળાને કે મારે માત્ર એક નાની સરખી કમ્પ્લેટ તમને કહેવું છે. તમે જયારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ માટે પૂછો છો ત્યારે કે તારીફ ક્યાં પૂછતે હો ઉનકી, તારીફ ક્યાં પૂછતે હો ઉનકી જિનકી સારી ઉમર તાનાશાહી મેં ગઈ, તારીફ ક્યાં પૂછતે હો ઉનકી જિનકી સારી ઉમર તાનાશાહી મેં ગઈ. ઓર પારસા બન રહે એસે જૈસે ગંગા નહાય હું. અને ગંગા મૈયાની જે આજે હાલત છે આપણે સારી રીતે જાણીએ છીએ. ગંગા મૈયાને બોલાયા હે, અરે જે ગંગા મૈયાએ તમને બોલાવીએ ગંગા મૈયાનો પણ એમણે ખ્યાલ નથી રાખ્યો, એ પણ સાફ નથી કરી શક્યા. આવા અનેક વાયદાઓ આ લોકોએ કર્યા, પરંતુ માત્ર એની પાછળનો કંઈક આશય હોય તો તમારા મત પડાવી દેવા છે. કોમ કોમ વચ્ચે લડાઈ, જાતિ જાતિ વચ્ચે લડાઈ, આદિવાસી દલિત વચ્ચે લડાઈ, પટેલ અને ક્ષત્રિય વચ્ચે લડાઈ, મુસ્લિમ અને હિન્દુ વચ્ચે લડાઈ, અરે એમનો તો કોમવાદ રસોડા સુધીનો કોમવાદ છે. પતિ અને પત્ની વચ્ચે પણ આ લોકો તો લડાઈ, પત્નીની કાનમાં કઈ ફૂંક મારીને આવે અને પતિના કાનમાં કઈ ફૂંક મારીને આવે અને રાતે બંનેની લડાઈ થાય જોરદાર, અને એમાં ફાયદો એમને થાય. ત્યારે આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે. તમારો વધારે સમય લેવા માંગતો નથી, પરંતુ આ વિસ્તારે હંમેશા કોંગ્રેસ, અને ફરીથી એકવાર કોંગ્રેસ માટે અને કોંગ્રેસના ઉમેદવાર માટે તમારા બધાની વચ્ચે મત માંગવા માટે આવ્યો. ત્યારે મને સંપૂર્ણપણે વિશ્વાસ કે 23મી તારીખે જયારે ઇલેક્શન થશે ત્યારે વધુમાં વધુ મતદાન થાય અને સમાજશાહી મતદાન થઈ જાય ખૂબ જ જરૂરી.